अंदर जो गुनाखोरी नु प्रमाण वधतु जाय छे, खास करीने जे शहरी विस्तारों छे एनी अंदर इंग्लिश दारूना अरे देशी दारूना अड्डाओ जे धमधमी रह्या छे, हुं मानु छुं के सरकारनी निष्फळता छे। घणी घणी मोटी गुलबांगो फूंकवामां आवे छे, नवा नवा कायदा बनावीने भारतीय जनता पार्टी एनो प्रचार प्रसार करती होय छे, परंतु गुजरात नी अंदर छड़े चौक दारू अने सुगारना अड्डा धमधमी रह्या छे। मारी तो एक ज मांगणी छे के तात्कालिक समग्र गुजरात नी अंदर अमदावाद शहर से जे दारू जुगारना अड्डाओ चालू छे एने बंद करवा माटेनो एक हुकम करवामां आवे, अने झड़पभेर जो तमाम पोलीस स्टेशनोने आ सूचना आपवामां आवे अने आ चालना अड्डा जो बंद करवामां आवे तो हुं मानुं छुं के लोकोने बहु मोटी सेवा करी गणाशे। परंतु सरकारना गृहमंत्रीश्रीना कहेवानी वात अलग छे अने करवानी वात अलग छे। एटले जो साचे ईमानदारीपूर्वक कार्य करता होय तो तात्कालिक गुजरात नी अंदर एक ड्राइव चलावो जोईए अने समग्र गुजरात नी अंदर चालता दारू जुगारना तमाम अड्डाओने बंद करवा जोईए। अमदावाद नी जे घटना आवी छे ने वीटीवी जे वर्णी रही छे એ બહુ ગંભીર બાબત છે, એને સરકારે એને સંજ્ઞાન લઈ તાત્કાલિક તમામ જગ્યા ઉપર અડ્ડાઓ ઉપર રેડો કરી અને આ તમામ ધંધાઓ બંધ કરવા જોઈએ। અને જે રીતે પર સવાલ એ થઈ રહ્યો છે કે વીટીવી ન્યૂઝ આ પ્રકારે નામ સામે લાવી શકતું હોય, ક્યાં ક્યાં જુગારધામ અને દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તે વિસ્તારોના નામ લાવે જે નામ છે તે સામે લાવી શકતું હોય તો પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? પોલીસ પોતાની કામગીરી નથી કરી રહ્યું? પોલીસને આ જાણ નહીં હોય કે કયા વિસ્તારમાં કયા અડ્ડા ધમધમી રહ્યા છે? कोई पण जग्याए दारू नो एक कोथळी के एक बोटल के एक जुगार नो पत्तो पण रमातो होय ए पोलीस ने जाण बार होतु नथी। पोलीस ना हप्ता सिस्टम थी गोठवाईने हप्ताओ छेक पोलीस स्टेशन थी लईने गांधीनगर सुधी पहोंचाडवाना होवाथी आ धंधाओ चालता होय छे। सरकार ईमानदारी पूर्वक जो आ बाबते काम करवा मांगती होय तो एमनी पासे आ माहिती ना होय तो हुं मानुं छुं के ए शक्य ज नथी। પોલીસની અને સરકારની રેમ નજર હેઠળ જ આ બધા અડ્ડાઓ ચાલતા હોય। બિલકુલ, યજ્ઞેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જવાબ મેળવી। યજ્ઞેશભાઈ, આપ કહી રહ્યા છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી મક્કમ છે દારૂબંધી બાબતે, દરેક બાબતે, ડ્રગની બાબત હોય પોતાની કહી શકાય કામગીરી કરી રહ્યા છે, પોલીસ તંત્ર કરી રહ્યું છે, પરંતુ જે વિગતો સામે આવી રહી છે વિપરીત દિશામાં જઈ રહી છે। સ્ક્રીન પર જોઈ રહ્યો છું એ વિગતો મેં કહ્યું એ પ્રમાણે જો સાચી હશે તો આજે મેં એ પણ કહ્યું કે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે અને મંત્રીશ્રીઓ છે એ અને સરકારનું પ્રશાસન એ આ લોકો ઉપર પગલા લેતા અચકાશે નહીં, અને જે પણ અધિકારીઓ છે એની પર પણ પગલા લેશે। પણ મને એક અધિકારીઓ પર કંટ્રોલ નથી સરકારનું એવું કહી શકાય? અગ્નેશભાઈ, અધિકારીઓ આમાં સામેલ હશે તો એની પર પણ પગલા લેવાશે, પણ હું એ વાત છે કે જયારે અજાણ હોય અગ્નેશભાઈ, અમદાવાદ શહેરની વાત છે, અમદાવાદમાં કોઈ પણ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેને ડામવાની જવાબદારી પોલીસ તંત્રની હોય છે, અધિકારીઓએ પોતાની કામગીરી કરવાની હોય છે, પરંતુ એ લોકોની જાણબાર થાય તો પોતાની કામગીરી એ શું કરી રહ્યા છે? અધિકારી પોલીસનું કામ જે કરું એ આજે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું છે, સાથે સાથે આ બી ગુનાખોરી ન થાય એનું ધ્યાન રાખવાનું છે, પરંતુ ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ચૂક રહી જતી હોય તો જે પ્રમાણે આપણા ધારાસભ્યશ્રીએ વાત કરી આદરણીય કે આવી રીતે આ અડ્ડા ચાલે છે કે આ બધું ચાલે છે, આવી રીતે ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, તો મારે ધારાસભ્યશ્રીને પણ એ વિનંતી કરવાની કે જયારે આપ ચૂંટાઈને આવ્યા છો કોંગ્રેસમાંથી બરોબર છે, પણ ચૂંટાઈને આવ્યા પછી જયારે ધારાસભ્ય બને ત્યારે પ્રજાના પ્રતિનિધિ છો અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે પણ ચોક્કસ રજૂઆત કરવી જોઈએ એક ટીવી તરીકે અને આજે એક મીડિયા તરીકે। ત્યારે વીટીવી આટલી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને વાત આગળ લઈ અને કરતું હોય તો ધારાસભ્યશ્રીએ પોતે પણ પોતાના વિસ્તારની અંદર જે કામગીરી ચાલે છે હું તો જો આની અંદર તમે જે નામ બતાવ્યા એમાં ઘણા બધા એમના ધારાસભ્યશ્રીના વિસ્તારમાં પણ છે, ધારાસભ્યશ્રી પોતે પોતાના વિસ્તારનું પણ ધ્યાન નથી રાખી શકતા ત્યારે તો આખી વાત કરતા આખા ગુજરાતની છે। યજ્ઞેશભાઈ, સત્તા ભાજપની છે તો ભાજપ એટલું પણ ધ્યાન નથી રાખી શકતું? સત્તા ગુજરાતના તમામ વિસ્તારો છે, અમદાવાદના અનેક વિસ્તારો છે જ્યાં ભાજપનું કહી શકાય શાસન છે, તો એ નથી ધ્યાન રાખી શકતા ને આપ આક્ષેપ વિપક્ષને કરી રહ્યા છો? આ પ્રકારની વાતમાં રાજનીતિક જવાબ બિલકુલ યજ્ઞેશભાઈ આપનાથી અપેક્ષા નથી રાખી રહી? નહીં, ચોક્કસ હું તમને કહું છું કે વીટીવી જો આટલું જર્નાલિઝમ કરીને આ વસ્તુ બહાર આવી શકતી હોય તો સરકાર એની એક્શન ચોક્કસ લેશે, પરંતુ જયારે ધારાસભ્યશ્રી એવું કહી રહ્યા છે મારી જાણમાં છે
खबर नहीं गुजरात अंदर 2015 नामदार हाईकोर्ट अंदर मैं पीआईएल दाखिल करी एमबी ड्रग्स नु कोई नाम जानतु त्यारे मैं कहू थू कि गुजरात उड़ता पंजाब बनवा जई रह्यु छे अने ए वक्ते तो एवुं हतुं के एमडी नी अंदर जे माणस पकड़ाय एमबी ड्रग्स नी अंदर सवारे पकड़ाय बपोरे ना जामीन थता था नामदार हाईकोर्ट मां लड़त लड़ी मारा नामे पीआईएल दाखिल करी थी अने एने नार्कोटिक एक्ट मां आने एमडी ड्रग्स ने नखावानुं काम धारासभ्य ज्ञातुदीन शेखे कर्युं छे अने ज्यारे पण विधानसभा होय कि जारे पण गृह विभाग की चर्चा चलती हो त्यारे सौथी वधारे दारूबंदी जुगार माटे ने ड्रग्स माटे कोई बोलतो हो तो ये धारासभ्य ज्ञातुदीन शेख छे एटले धारासभ्य ज्ञातुदीन कोई दिवस आज सुधी आवी वस्तुने प्रोत्साहित कर्या नथी। भारतीय जनता पार्टी ना लोको छेक गृह मंत्रालय सुधी हप्ता जता होय एमना लोको निष्क्रिय होय पोलीस बेफाम बनी होय पोलीस जे रीतना कार्य करती होय एने जग्या लाजवानी जग्याए गाजवानी वात करता होय विपक्ष पर जे आखी वात ढोळवानो प्रयास करता होय तो सरकार ना चलावी सकता हो तो सरकार माथी राजीनामो आपी दो अमे बंद करावीने बतावीशुं कि कई रीतना दारू चुगाना अटाव बंद थता होय छे परंतु पोतानी वातने પોતાની કમજોરીને છુપાવીને આ જે પ્રકારની વાત કરી રહ્યા છે અને મને મહાશય આપના સર્ટિફિકેટની જરૂર નથી 2015ની પીઆઈએલ જોઈ લો કે નાર્કોટિક એક્ટમાં એમબી ડ્રગ્સને કોણે નખાયું છે અને એમબી ડ્રગ્સ બાબતે કાયમ મેં વાત કરી છે કે નામાંકિત કોલેજોમાં નામાંકિત હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે પહેલા ગરીબ અને મધ્યમ વિસ્તારમાં એમબી ડ્રગ્સ અને બીજા ડ્રગ્સનું વેચાણ ચાલતું હતું પણ આજે તો ભદ્ર વિસ્તાર ભદ્ર પરિવારના જે લોકો રહે છે ત્યાં પણ આ જે છે દૂષણ પહોંચ્યું છે આની જવાબદારી સમગ્ર તમારી છે। હવે અત્યારે થોડું ઘણું કરી જો પોલીસે કામગીરી કરીને ડ્રગ્સ પકડ્યું છે ને ના નથી એવા એ અધિકારીઓને હું સલામ કરું છું એ અધિકારીઓને જે જાબાજ અધિકારીઓને હું એમનો આભાર માનું છું કે ગુજરાતમાં યુવાનો ધનને બચાવવા માટે એમણે જે પ્રયાસ કર્યા છે પરંતુ ગાસુદીનભાઈ પરંતુ અત્યારની જે પરિસ્થિતિની વાત છે શું લાગી રહ્યું છે પોલીસ તંત્રની કામગીરી હોય કે ગમે જે વહીવટદારોની વાત થઈ રહી છે બુટલેગરો સાથે સાંઠગાંઠની વાત થઈ રહી છે આપ સત્તા પક્ષની સાથે હંમેશા માંગણી હોય દરેક વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિઓ જે થઈ રહી છે તેને અટકાવવા માટે શું કરવું જોઈએ સરકાર તો નિષ્ફળ નીવડી છે લાગી રહ્યું છે આપને બિલકુલ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે પોલીસ તંત્ર છે સવાલ પકડી છે કે મક્કમતાથી મનથી જો આ દૂષણને ડામવાની વાત હોય પરંતુ ચૂંટણીઓમાં જયારે બુટલેગરોનો ઉપયોગ કરતા હું તો પહેલા દિવસથી કહું છું કે જ્યાં સુધી આ બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવશે એમનો સહારો લેવામાં આવશે ચૂંટણીઓ જીતવા માટે અપક્ષ ઉમેદવારો ઉભો કરાવવા માટે એમનો ઉપયોગ કરવામાં આવશે ત્યાં સુધી આ દૂષણ બનવાનું નથી। એક જ્યારે રાજકીય લોકો રાજકીય પક્ષ તમામ લોકોની વાત કરું છું હું કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજા કોઈ પક્ષો હોય આ બુટલેગરોનો સાથ લેવાનું આપણે બંધ નહીં કરીએ એમનો ઉપયોગ એમનો સહયોગ નહીં લઈએ તો હું માનું છું કે ત્યાં સુધી આ દૂષણ ડામવાનું નથી। આ બિલકુલ આ એક સમાજનું દૂષણ છે ને એને નાથવું ખૂબ જરૂરી બનતું હોય છે કરવામાં આવે છે અને ચૂંટણીઓમાં સેવાન કરવામાં આવે છે। યજ્ઞેશભાઈ સરકારે રજૂઆત કરશો અમે તો નામ સામે લાવ્યા છીએ પરંતુ આ ગુનાહિત પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં આપણા અમદાવાદમાં થઈ રહી છે અને ડામવી ખૂબ જરૂરી બનતી હોય છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સરકાર વતી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વતી હું ખાતરી આપું છું કે જે આ આપેલી વિગતો પ્રસિદ્ધ કરી છે અને એ વિગતોની અંદર જે સત્યતા હશે તો એ સત્યતા ઉપર સરકાર ચોક્કસ પગલા લેશે અને સરકાર પગલા લઈ અને આ ડામવાનો પ્રયત્ન કરશે પૂરેપૂરો અને એ સાથે સાથે વીટીવીનો પણ આભાર માનીએ છીએ કે આવી વિગતો વીટીવી પ્રજાના પ્રતિનિધિ તરીકે આગળ લઈ આવી રહી છે એ માટે પણ આજે ભારતીય જનતા પાર્ટી વતી હું વીટીવીનો પણ આભાર માનું છું। બિલકુલ યજ્ઞેશભાઈ અને ગયા સુધીનભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।